વડોદરાના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. વડોદરાના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તોકતે વાવાઝોડા પર બોલ્યા. મારે વડોદરાથી સીધા જ વેરાવળ જવાનું છે તેમ જણાવ્યું. 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ખૂબ પવન ફૂંકાઈ શકે છે, વરસાદ પડી શકે છે, રાજ્યમાં અસર થવાની છે. ત્યાં કોરોના દર્દીઓને મુશ્કેલી ના પડે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. વીજળી થાય તો હોસ્પિટલમાં ડીઝલ જનરેટર સેટ શરૂ કરાયું છે, તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. વડોદરામાં કોરોનાને લઈ વોર્ડ દીઠ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. મારું વોર્ડ કોરોના મુક્ત વોર્ડ અભિયાન અંતર્ગત વ્યવસ્થા ઊભી કરાશે, તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન આપ્યું છે કે કેન્દ્ર સરકાર તરફથી માર્ગદર્શન મળી રહ્યું છે, તોકતે વાવાઝોડાને લઈને માર્ગદર્શન મળી રહ્યું છે. અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાતચીત કરી, તેમજ કોરોના દર્દીઓને મુશ્કેલી ન પડે તેનું સરકાર ધ્યાન રાખશે. જે હોસ્પિટલમાં ઉણપ હશે ત્યાંના કોરોના ગંભીર દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવશે, તેમજ 12મી પરીક્ષા લેવાશે જ તેવું આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કર્યા બાદ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. એના સફળ પ્રયોગ પછી આજથી રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકામાં જેવી રીતે મારું ગામ કોરોના મુક્ત ગામ, એવી રીતે મારો વોર્ડ કોરોના મુક્ત વોર્ડ એ અભિયાનની શરૂઆત આજથી કરવામાં આવે છે. રાજ્યના બધા જ કોર્પોરેશનો ના મથક ઉપર મંત્રીશ્રીઓ જઈને આ અભિયાનની શરૂઆત આજથી થઈ રહી છે. રાજ્ય સરકાર આ મોરચે અને મુખ્યમંત્રીશ્રીના વડપણ હેઠળ સતત કામ કરી રહી છે. એવામાં તોકતે નામનું વાવાઝોડું, જે પણ સૌરાષ્ટ્રના ઉપરાંત બીજા થઈને રાજ્યના 14 જિલ્લા નાની મોટી અસર થવાની છે, મારે પણ અહીંયાથી સીધા વેરાવળ જવાનું છે. યોગેશભાઈએ સીધા જ મોરબી જવાનું છે. એ કામને પણ મહત્ત્વ આપીને સાથે સાથે કોરોનાનું કામ પણ એટલું જ મહત્ત્વનું છે. આ 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં ખૂબ ઝડપે પવન ફૂંકાય અને વરસાદ પડશે, પણ એની ઓછી અસર અહીંયા પણ વરસાદ પડે અને પવન પણ ફૂંકાય એવા સંજોગોમાં રાજ્ય સરકારના બધા વિભાગો એકદમ એનો સામનો કરવા માટે તૈયાર છે. માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલથી જ સંભવિત બધી સમસ્યાઓનો સામનો કેવી રીતે થઈ શકે એની તૈયારી કરી છે. આખા રાજ્યમાં જ્યાં અસર થવાની છે ત્યાં કોવિડ સેન્ટરો, હોસ્પિટલો, ઓક્સિજન ઉપરના દર્દીઓ, વેન્ટિલેટર ઉપરના દર્દીઓ, એમને સહેજ પણ તકલીફ ના પડે એ માટેની પણ પૂરતી વ્યવસ્થા, ઇલેક્ટ્રિસિટીના પ્રોબ્લેમ થાય તો જનરેટર સેટની પૂરતી વ્યવસ્થા, પાણી ભરાય તો તાત્કાલિક ધોરણે એના ઉપાયની વ્યવસ્થા, કેન્દ્ર તરફથી પણ આપણને માન્ય પ્રધાનમંત્રી અને માન્ય ગૃહમંત્રીશ્રી દ્વારા સતત સંપર્કમાં રહીને NDRFની પણ પૂરતા પ્રમાણમાં ટીમો મોકલવામાં આવી છે, જે તૈનાત પણ થઈ ગઈ છે અને જ્યારે પણ જરૂર પડશે ત્યારે
એસડીઆરએફની ટીમ, લોકલ તમામ તંત્ર, આ બધું જ એક સાથે. દરમિયાનમાં આજે અહીંયા મારો વોર્ડ, કોરોના મુક્ત વોર્ડ પ્રસંગે આવ્યો છું ત્યારે આ લડાઈમાં વડોદરા શહેર જિલ્લાના તંત્રના સૌ અધિકારીઓ, શહેરના મેયર અને એમની ટીમ, જિલ્લા પંચાયત અને એમની ટીમ, સંગઠનના સૌ લોકોનું સરસ સંકલન, જેના પરિણામે કોરોનાને કાબૂમાં લેવાની, કંટ્રોલ કરવાની કામગીરી પણ સંતોષકારક થઈ છે. ગામડાનો પ્રયોગ સફળ થયા પછી આજનો આ પ્રયોગ અમે શરૂ કરીએ છીએ. પહેલાં સંક્રમિત થનારની સંખ્યા રાજ્યમાં વધારે હતી, સાજા થનારની સંખ્યા ઓછી હતી. મારું ગામ કોરોના મુક્ત કાર્યક્રમ પછી આજે સાજા થનાર 14,000 ઉપર છે, સંક્રમિત થનાર 9,000. આવા સંયુક્ત પ્રયત્નથી સતત આવા જ કામો કોરોનાને કંટ્રોલમાં રાખવાના, એ 9,000 પણ હજુ ધીમે ધીમે ઘટાડવાના પ્રયાસ રૂપે આનુષંગિક બધી જ કામગીરી, આરટીપીસીઆરનો ટેસ્ટ, બાકી બધી પણ સવારમાં મારા વિભાગની MS યુનિવર્સિટી ખાતે આ ટેસ્ટની શરૂઆત 2 દિવસમાં કરવામાં આવશે, જેનું મેં નિરીક્ષણ કર્યું છે. માત્ર 4 જ કલાકમાં આ ટેસ્ટનો રિપોર્ટ આવશે. દિવસમાં 500 ટેસ્ટ થશે. રાજ્યની બધી યુનિવર્સિટીઓ આ કામગીરીમાં સામેલ થઈ છે. સંયુક્ત રીતે તંત્ર, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, બધાને સંયુક્ત રીતે સાથે રાખીને સરકાર આ મહામારીની સામે લડી રહી છે. અહીંયા વડોદરામાં વોર્ડ દીઠ આ કાર્યક્રમના ભાગરૂપે વ્યવસ્થા ઊભી કરીશું. મને મેયરશ્રી અને બાકી લોકોએ માહિતી આપી છે કે દરેક કોર્પોરેટર પોતાના વોર્ડમાં આ વ્યવસ્થા ઊભી કરશે. ઉપરાંત દર્દીને જરૂર પડે તો લોહીની વ્યવસ્થા માટે પણ દરેક કોર્પોરેટર પોતાના વોર્ડમાં રક્તદાન શિબિર, ત્યાં પણ એક મુલાકાત મેં લીધી છે, અને એવરેજ 70-100 રક્તદાતાઓ આવે છે. બધા જ સંયુક્ત પ્રયત્ન ગુજરાતમાં ચાલી રહ્યા છે અને એમાં આપણે સફળતા પણ મેળવી રહ્યા છીએ. આવતા દિવસોની અંદર જ્યારે સંભવિત 3જા લહેરની વાત ચાલે છે, ત્યારે એ લહેરનો પણ કેવી રીતે સામનો થાય અને ભૂતકાળમાં ભોગવેલી હાડમારી કે મુશ્કેલી એ 3જા વેવમાં આપણે સામનો ન કરવો પડે, સહન ન કરવી પડે, એટલા માટેનું પણ અહીંયા ઇન્ચાર્જ સચિવ ભાઈ વિનોદ રાવે, એમની ટીમે, કોર્પોરેશન અને બધા મેયર વગેરે સાથે રહીને, મારા સાથી મંત્રી યોગેશભાઈ, સિનિયર ધારાસભ્યો, એ બધાએ 3જા વેવનો સામનો પણ આપણે કેવી રીતે કરી શકીએ એની પણ તૈયારી આરંભી દીધી છે. જનજાગૃતિ એ ખૂબ જરૂરી છે અને જનજાગૃતિ દ્વારા રાજ્ય સરકારના આ કાર્યક્રમમાં સફળતા મળશે એવો મારો વિશ્વાસ છે. અમે આ કાર્યક્રમ દ્વારા જે રીતે કોરોનાને કંટ્રોલમાં લાવી શક્યા છીએ, અન્ય રાજ્યોએ પણ અમને પૃચ્છા કરાવી છે કે ગામ દીઠ તમે
કોવિડ કેર સેન્ટર ઊભા કરીને આમાં સફળતા મેળવી છે. આપના માધ્યમથી પણ હું પ્રજાને અપીલ કરું છું, વિનંતી કરું છું કે શરદી, ઉધરસ, તાવ જેવા પ્રાથમિક લક્ષણો નો અનુભવ થાય તો તરત જ આ વ્યવસ્થાનો લાભ લઈએ. તમે પણ બચો, તમારા કુટુંબીજનો પણ બચે, સંક્રમણ ન થાય એ જ આપણા બધાનો હેતુ છે. આપણે બધા સંયુક્ત પ્રયત્ન કરીને, અને ગુજરાતનો સ્વભાવ છે કે આફતને અવસરમાં કેવી રીતે બદલી શકીએ એ પણ આ વખતે આપણે પુરવાર કરવાનો છે.